વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ માં હું હેમાલી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીશું આજના મુખ્ય સમાચારમાં। આજે દિલ્હીમાં પીએમ મોદીને તેમની ટીમ સાથે મળવા પહોંચેલા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું છે કે અમારા સંબંધો તૂટી નથી ગયા। પીએમ મોદી સાથેના સંબંધો અને મુલાકાત અંગે પૂછેલા સવાલનો ઉદ્ધવ ઠાકરે જવાબ આપ્યો હતો। ઉદ્ધવ ઠાકરે કહ્યું, અમે રાજકીય રીતે એક સાથે ન હોવા છતાં એનો અર્થ એ નથી કે અમારો સંબંધ સમાપ્ત થઈ ગયો છે। હું કોઈ નવાબ શરીફને મળવા ગયો ન હતો, જેથી જો હું તેમને વ્યક્તિગત રૂપે મળું તો એમાં કોઈ ખોટું નથી। આ મુલાકાત દરમિયાન સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ડેપ્યુટી સીએમ અજીત પવાર, કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ચૌહાણ પણ હાજર હતા। આ બેઠક દરમિયાન મહારાષ્ટ્રના નેતાઓ પણ પીએમ નરેન્દ્ર મોદીની સાથે જીએસટી વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો। આ દરમિયાન તેમણે મરાઠા કોટા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે દૂર કરવા કેન્દ્ર સરકારની દખલ કરવાની માંગ કરી હતી। આ ઉપરાંત ઓબીસી, અનામત જાતિ વસ્તી ગણતરી અને મરાઠીની ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવાની માંગ પણ કરવામાં આવી હતી। અનામતની 50% મર્યાદા નાબૂદ કરવા માટે ધર્મીનગરની માંગ। પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ઠાકરે કહ્યું, અમે પ્રધાનમંત્રી સાથે અનેક મુદ્દા ચર્ચા કરી છે, તેમણે અમને વિશ્વાસ આપ્યો છે। આ સિવાય અમે કાર સોળ માટે કંજુર માર્ગ પ્લોટને ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે। અમે પીએમ મોદીને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરી છે। આ સિવાય મહારાષ્ટ્ર સરકાર તરફથી રાજ્ય જીએસટીના 24,306 કરોડ રૂપિયા પણ જારી કરવાની માંગ કરી છે। સમાચારનું બસ અત્યારે આટલું જ। વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ। નિર્ભય સત્ય, જનતાનો અવાજ।